નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામડિયા. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કન્ફ્યુઝન હતું કે સર અમારી એક્ઝામ આવે છે, અમે વાંચીએ છીએ પણ અમને યાદ નથી રહેતું. તો આજે એક પર્ટિક્યુલર મેં તમારી માટે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે કે કેવી રીતે તમે વાંચશો તો તમને પૂરેપૂરું યાદ રહી જશે. તો એ તમારે ટિપ્સ જાણવી હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે અહીંયા મેં તમને ટોટલ 6 ટિપ્સ આપીશ, એક પછી એક તમે ધ્યાનથી જોઈ લેજો અને એવું હોય તો કોઈક જગ્યાએ લખી લેજો. તો એ ટિપ્સને તમે જો ફોલો કરશો તો હું તમને 100% ચેલેન્જ આપું છું કે તમને તમારું વાંચેલું યાદ રહી જશે. એમાંનો પહેલો જે પોઈન્ટ છે કે તમારે સવારનો કાં તો રાતનો શાંત સમય વાંચવા માટે પસંદ કરવાનો છે. તમે કોઈક એવી જગ્યાએ વાંચતા હોય કે જ્યાં ઘણું બધું ડિસ્ટર્બન્સ આવતું હોય, આજુબાજુથી ઘણા બધા અવાજ આવતા હોય, તો તમે એવા ટાઈમે વાંચવાનું પસંદ ના કરશો. એ ટાઈમને એવોઈડ કરો, એ ટાઈમની અંદર તમે સૂઈ જાઓ કાં તો તમારું હોમવર્ક ખતમ કરી લો. પણ જ્યારે તમે વાંચવા બેસો તો તમારી આજુબાજુનું તમામ વાતાવરણ કેવું હોવું જોઈએ, શાંત હોવું જોઈએ. એની માટે તમે કાં તો સવારનો વહેલો સમય પસંદ કરો કાં તો રાત્રે મોડા પસંદ કરો. હવે ટીપ નંબર 2 કે તમે જ્યારે બી વાંચવા બેસો ત્યારે તમારે એક પ્રશ્નને 3 જ વાર વાંચવાનો છે. તમે 3 થી વધુ વાર તમે એને વાંચશો તો તમારું મગજ કન્ફ્યુઝ થશે અને તમને એવું ને એવું બીક લાગ્યા કરશે કે આ મને યાદ નથી રહ્યું, યાદ નથી રહ્યું, યાદ નથી રહ્યું. તો એની માટે તમારે એક પ્રશ્નને 3 જ વાર વાંચવાનો છે અને ચિંતા નથી કરવાની કે તમને યાદ રહ્યું કે નહીં રહ્યું. તમારે જ્યારે બી તમે વાંચવા બેસો ત્યારે એક પ્રશ્નને 3 જ વાર વાંચવાનો છે. 3 વાર વાંચ્યા પછી 4થી વારમાં એ પ્રશ્નને યાદ કરવાનો પ્રયત્ન કરો. યાદ કરવાનો મતલબ કે એની અંદર કયા કયા પોઈન્ટ્સ છે એવું તમે એક નોર્મલી વિચારશો અને પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જતા રહો. તમને યાદ રહ્યું હોય કે ના રહ્યું હોય તમે એને નેક્સ્ટ પર જતા રહેશો અને આ રીતે તમે એક હેબિટ પાડશો વાંચવાની, તો તમારા માઇન્ડની સિસ્ટમ એવી સેટ થઈ જશે અને તમને ધીરે ધીરે બધું યાદ રહેવા માંડશે. તો આ એક જોરદાર ટીપ છે કે તમારે એક પ્રશ્નને 3 જ વાર વાંચવાનો છે. કેમ કે ઘણી વાર શું થાય કે કોઈક વિદ્યાર્થી એકનો એક પ્રશ્ન ઘડીએ ને ઘડીએ વાંચ્યા કરે અને એમાં એ પોતે જ કન્ફ્યુઝ થઈ જાય અને 1 કે 1.5 કલાકમાં માંડ 2 કે 3 ક્વેશ્ચન તૈયાર કરી શકે. તો તમારે શું કરવાનું, તમારો જે ટાઈમિંગ હોય એની અંદર એક ક્વેશ્ચનને 3 વાર વાંચવાનો છે. હવે છે ટીપ નંબર 3. તો ટીપ નંબર 3 ની અંદર તમારે ક્યારે અમુક જણની એવી આદત હોય કે સૂતા સૂતા વાંચે કાં તો પછી દિવાલે ટેકો લઈને વાંચે, તો તમારે ધ્યાન રાખવાનું છે કે તમારે પર્ટિક્યુલર જ્યારે બી વાંચવા બેસો, તમે ચેરમાં બેસો તો બેસી શકો છો, પણ દિવાલ આગળ ટેકો લઈને કાં તો માથું અડાઈને તમે ક્યારેય ના બેસો, કાં તો પછી તમે સૂતા સૂતા વાંચતા હોય તો એ હેબિટને બી તમારે છોડવી પડશે. જો તમે કોઈ એક જગ્યાએ પર્ટિક્યુલર ટટ્ટાર બેસી અને જો વાંચશો તો તમને 100% વાંચેલું યાદ રહેશે અને ધીરે ધીરે તમે આવી આદત પાડશો તો તમારી મેમરી બી સારી બનશે અને તમને બધું યાદ પણ રહેવા માંડશે. તો આ એક ધ્યાન રાખજો, આ પોઈન્ટ બી અગત્યનો છે. હવે 4થી ટીપ છે કે અમુક જણ જ્યારે બી વાંચવા બેસે ત્યારે થોડી થોડી વારે એ લોકોને ભૂખ લાગી જાય એટલે પાછા નાસ્તો કરવા બેસે, ફરી પાછા વાંચવા બેસે અને પાછો નાસ્તો કરે. તો તમારે એક વસ્તુ મગજમાં ક્લિયર રાખવાની છે, તમે જ્યારે બી વાંચવા બેસો તમને કઈ બી એવું લાગે કે મને ભૂખ લાગી છે તો તમારે લીંબુ શરબત કાં તો રસના પીવાની, એ સિવાય તમે કોઈ બી ખાવાનું ના ખાશો. કેમ કે તમે ખાવા ખાશો તો તમારા મગજની અંદર જ્યારે બી પાચનની પ્રક્રિયા શરૂ થાય તો મગજને થાક લાગે અને મગજને એવું થાય કે હું સૂઈ જાઉં, આરામ કરું. તમારે ખાલી લીંબુ શરબત કે રસના જ લેવાની છે વચ્ચે જ્યારે બી તમને ભૂખ જેવું લાગે ત્યારે. જો તમે આને બી ફોલો કરશો મતલબ કે જ્યારે બી તમે વાંચવા બેસો એ સમય દરમિયાન ક્યારેય ખાવાનું ના ખાશો. જો તમે ખાશો તો પછી તમારા મગજને થાક લાગશે અને તમને ઘેન ચડશે અને જેના લીધે તમારું વાંચવામાં મન નહીં લાગે. તમને જો કદાચ ખાધા વગર ન ચાલે તેવું હોય તો તમે લીંબુ શરબત કાં તો રસનાનો ઉપયોગ કરી શકો છો. હવે 5મી ટીપ, તો તમે જ્યારે બી વાંચો તો વાંચ્યા પછી બીજા દિવસે, એના એ દિવસે નહીં, બીજા કે ત્રીજા દિવસે તમે એ પ્રશ્નને યાદ કરી, રિકોલ કરી અને તમારે શું કરવાનું છે ને લખવાનો પ્રયત્ન કરવાનો છે. એના જે બી પોઈન્ટ્સ તમને યાદ આવે, સપોઝ કોઈકની અંદર 15 પોઈન્ટ છે તો એ પોઈન્ટ્સમાં બધા લખવા એવું જરૂરી નથી, પણ તમે એના 5 પોઈન્ટ 7 પોઈન્ટને યાદ કરીને લખવાનો પ્રયત્ન કરશો તો તમને યાદ બી આવશે, તમને ધીરે ધીરે ખબર પડશે કે તમને કેટલું યાદ રહેશે. તો આ એક હેબિટ તમે બનાવશો, તમારા જે બી ક્વેશ્ચનના આન્સર હશે એ ધીરે ધીરે પરફેક્ટલી લખાતા જશે અને તમને એક સારો અનુભવ થશે. કેમ કે આપણી જે પદ્ધતિ છે, પરીક્ષા પદ્ધતિ, એની અંદર લખવાના માર્ક મળે છે, ખાલી યાદ રાખવાના નથી મળતા. તો લખવાની હેબિટ તો તમારે પાડવી જ પડશે. હવે 6ઠો પોઈન્ટ છે કે તમારી એકાગ્રતા વધે
એ માટેના તમારે યોગાસનો કાં તો પછી તમને કોઈ એવી ગેમ આવડતી હોય ચેસ જેવી, તો એ તમારી એકાગ્રતા વધારશે. તો એવી ગેમને તમે રમવાની આદત પાડો, રોજે રમવાની જરૂર નથી પણ અઠવાડિયે એકાદ વાર એને રમવાની આદત પાડશો તો તમારું એક મેમરી શાર્પ થશે અને તમને યાદ રહેતું થશે. આ 6 પોઈન્ટ્સને તમે ફોલો કરશો અને તમે ધીરે ધીરે એ પ્રમાણેની હેબિટ પાડશો તો હું તમને ગેરંટી આપું છું કે તમને વાંચેલું યાદ જ રહેશે અને એ તમે ક્યારેય નહીં ભૂલો. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમે લાઈક કરશો તો મારું પ્રોત્સાહન વધશે અને મેં તમારી માટે આવા ને આવા વિડીયો બનાવતો રહીશ. તમારી નજરમાં કોઈ કેવા વિદ્યાર્થી હોય ધોરણ 10 ના કાં તો 12 ના કાં તો કોઈ બી ધોરણના, તો એને આવા વિડીયોની જરૂર હોય તો તેના સુધી આ વિડીયોને અચૂક શેર કરો, કેમ કે તમે એને શેર કરશો તો એને બી મદદ મળી રહેશે. જો હરતા ફરતા અમારી ચેનલ પર આવી ગયા હોય અને તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે આવા ને આવા અલગ અલગ ટોપિક પર અમે વિડીયો બનાવતા રહીએ છીએ. તો આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.